નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. સોશિયલ મીડિયા અત્યારે એક રીતે અખાડો બની ગયો છે, જ્યાં બે જૂથો સામસામે આવી ગયા છે. શબ્દોના સ્વરૂપમાં ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે. આ તમામ ફાઇટના મૂળમાં એક જ પોસ્ટ છે, જેણે સોશિયલ મીડિયા યુઝર્સને બે ભાગમાં વહેંચી દીધા છે. આખરે આ પોસ્ટ કોણે કરી હતી અને શા માટે આ લડાઈ ચાલી રહી છે, એના વિશે આજે અમે તમને વિસ્તારથી જણાવીશું. આપણા દેશમાં રાજનેતાઓએ જાતિઓના નામે ચારે કોર કેરોસીનનો ખૂબ છંટકાવ કર્યો છે, જેના લીધે વખતો વખત આગ લાગતી રહે છે. એક રીતે તેઓ ભારતની જમીનની નીચે જ્વાળામુખી તૈયારી કરી રહ્યા છે. આ જ્વાળામુખીનો લાવા સામાન્ય માણસોને જ ભસ્મ કરી દેશે. આ લાવા જાતિના આધારે કોઈ ભેદભાવ નહીં કરે, એની ઝપેટમાં જે કોઈ પણ આવશે એ ભસ્મ થઈ જશે. એટલે જ તમારે ચેતી જવાની જરૂર છે. જાતિઓના આધારે ભાગલા પાડનારાઓથી સતર્ક થવાની જરૂર છે. રાજનેતાઓએ તૈયાર કરેલા જ્વાળામુખીમાંથી જ થોડીક અગન જ્વાળા બહાર આવી છે, જેના માટે આ ફોટો ટ્રિગર પોઈન્ટ હતો. આ ફોટોમાં મસલ્સ બતાવતી એક યુવતીને તમે જોઈ રહ્યા છો. આ ફોટોગ્રાફની સાથે માત્ર બે શબ્દો લખવામાં આવ્યા હતા. આ બે શબ્દો હતા બ્રાહ્મણ જીન્સ. કહેવાય છે કે એક તસવીર હજાર શબ્દોની ગરજ સારે છે. જો કે આ એક ફોટોગ્રાફ તો હજારો કોમેન્ટ્સનું સુનામી લાવ્યો છે. આ ફોટોગ્રાફમાં જોવા મળતી યુવતીનું નામ અનુરાધા તિવારી છે. તે એક બેંગ્લોરની એક કંપનીની સીઈઓ છે. તેણે 22 ઓગસ્ટે એક ફોટોગ્રાફ પોસ્ટ કર્યો હતો, જેની અત્યાર સુધી ચર્ચા ચાલી રહી છે. આ પોસ્ટના કારણે લોકો બે ભાગમાં વહેંચાઈ ગયા. કેટલાક લોકોએ અનુરાધાને સપોર્ટ આપ્યો, જ્યારે કેટલાકે વાંધો ઉઠાવ્યો છે. આખરે સવાલ એ છે કે આ પોસ્ટની આટલી બધી ચર્ચા શા માટે? આ ચર્ચા કરવાનું કારણ આ ફોટોગ્રાફ અને બ્રાહ્મણ જીન્સ શબ્દોનું અર્થઘટન છે. લોકો માનવા લાગ્યા કે અનુરાધાએ મસલ્સ બતાવી અને બ્રાહ્મણ જીન્સ શબ્દો લખીને એક મેસેજ આપ્યો છે. આ મેસેજ એ છે કે તે તેના બ્રાહ્મણ જીન્સના કારણે જ પાવરફુલ છે. સોશિયલ મીડિયા પર આ મેસેજના કારણે જ ઉગ્ર ડિબેટ થવા લાગી. અનુરાધાની પોસ્ટને 68 લાખ વ્યૂઝ મળ્યા. કેટલા? 68 લાખ. કેટલાક લોકોએ તેની ફિટનેસની પ્રશંસા કરી છે, તો કેટલાકે તેના પર જાતિવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ મૂક્યો છે. જાતિવાદનું ઝેર કેટલા અંશે છે એનો તમે પુરાવો જુઓ. બે તસવીરોનું આ એક કોલાજ છે, જ્યાં એક તરફ અનુરાધાનો વાયરલ ફોટોગ્રાફ છે, જ્યારે બીજી તરફ મનુસ્મૃતિને બાળી રહેલી યુવતી જોવા મળી રહી છે. મનુસ્મૃતિ વિશે અમારે કોઈ જ ડિબેટ કરવી નથી. અમારો સિમ્પલ સવાલ એ છે કે શું આ યુવતીએ ખરેખર મનુસ્મૃતિ પુસ્તક વાંચ્યું હશે ખરું? અમારું માનવું છે કે તે કદાચ મનુસ્મૃતિ વિશે કેટલાક નેતાઓના વિચારોથી જ પ્રભાવિત થઈ હશે. આવા તો અનેક ટ્વીટ્સ આવવા લાગ્યા. અનેક લોકોએ અનુરાધાની વિચારસરણીનો વિરોધ કર્યો, એટલે અનુરાધાએ ફરી ટ્વીટ કર્યું હતું. જોકે આ વખતે માત્ર બે શબ્દોથી કામ નહોતું ચલાવ્યું, તેમણે લાંબુ ટ્વીટ કર્યું. અનુરાધાએ લખ્યું હતું કે તમે દલિત, મુસ્લિમ કે આદિવાસી ઓળખનો ગર્વ કરો છો તો બરાબર, પણ બ્રાહ્મણ હોવાનો ગર્વ કરો તો બરાબર નથી. બ્રાહ્મણોને માત્ર તેમના અસ્તિત્વના આધારે દોષિત હોવાની અનુભૂતિ કરાવવા માટે એક આખી સિસ્ટમ છે. આ નેરેટિવને બદલવાની જરૂર છે. બ્રાહ્મણો પોતાની ઓળખને છુપાવો નહીં, પણ એના પર ગર્વ કરો. સામાજિક ન્યાયના કહેવાતા યોદ્ધાઓને ઈર્ષ્યાની લાગણીથી સળગી જવા દો. આ ટ્વીટને લગભગ 6 લાખ વ્યૂઝ મળ્યા છે.
અનુરાધાએ બ્રાહ્મણ જીન્સની ચર્ચાને આગળ વધાવી. લેખક ચેતન ભગત પણ આ વિવાદમાં કૂદી પડ્યા. તેમણે એક ટ્વીટ કરીને ચર્ચાને નવો વળાંક આપવાની કોશિશ કરી. ચેતને ટ્વીટમાં લખ્યું હતું કે તમે જાતિઓનો મામલો વધુ લાવશો તો એનાથી સંગઠિત હિન્દુ મતોનું વધુ વિભાજન થશે. વિરોધ પક્ષો આ વાત સમજી ગયા છે અને તેઓ એવી જ ગેમ રમી રહ્યા છે. બ્રાહ્મણ જીન્સ ટ્રેન્ડ પણ હિન્દુ મતોનું વિભાજન કરે છે. લોકોને એ સમજાય છે કે નહીં એનો મને ખ્યાલ નથી. ચેતનના ટ્વીટની ખૂબ જ ચર્ચા થવા લાગી. ફરી એક વખત સોશિયલ મીડિયા યુઝર્સ બે ભાગમાં વહેંચાઈ ગયા. આ ટ્વીટ પર કોમેન્ટ્સ કરનારી વ્યક્તિઓમાં અનુરાધા પણ સામેલ થઈ. તેણે ચેતન ભગતને જવાબ આપ્યો. અનુરાધાએ ચેતનને જવાબ આપતા લખ્યું કે શું બ્રાહ્મણો વિરુદ્ધ નફરતની લાગણીથી હિન્દુઓ સંગઠિત થઈ રહ્યા છે? શું અનામતથી હિન્દુઓ એક થઈ રહ્યા છે? શું જાતિ આધારિત વસ્તી ગણતરી હિન્દુઓને સંગઠિત કરી રહી છે? અનુરાધા તિવારી એક પછી એક પોસ્ટ કરતી રહી. તેણે તેના વિરોધીઓને જવાબ આપવાની કોશિશ કરી, જેના લીધે તેની તરફેણમાં અને વિરુદ્ધમાં લોકો કોમેન્ટ કરવા લાગ્યા. આ બધા વચ્ચે અનુરાધાએ અનામતની વિરુદ્ધમાં અનેક ટ્વીટ્સ કર્યા, જેના લીધે તેનો ભરપૂર વિરોધ થવા લાગ્યો. આ વિરોધ વચ્ચે અનુરાધાએ દલીલ કરી કે અનામત જાતિઓના આધારે હિન્દુઓના ભાગલા પાડે છે. તેણે પોતાની વાતને પુરવાર કરવા માટે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો એક વિડીયો પણ શેર કર્યો. તમે યોગી આદિત્યનાથને સાંભળો. બહેનો ભાઈઓ, રાષ્ટ્ર સે બઢકર ભી કુછ નહીં હો સકતા, કુછ નહીં હો સકતા. ઓર રાષ્ટ્ર તબ સશક્ત હોગા જબ હમ એક રહેંગે, નેક રહેંગે, સભી નેક રહેંગે. બટેંગે તો કટેંગે. આપ દેખ રહે હૈ ના, બાંગ્લાદેશ મેં દેખ રહે હો ના, તો વો ગલતિયાં યહાં નહીં હોની ચાહિયે. બટેંગે તો કટેંગે, એક રહેંગે તો નેક રહેંગે, સુરક્ષિત રહેંગે ઓર સમૃદ્ધિ કી પરાકાષ્ઠા કો પહોંચેંગે. હમે વિકસિત ભારત કી સંકલ્પના કો સાકાર કરને કે લિયે કાર્ય કરના હૈ. યોગીએ કહ્યું કે બટેંગે તો કટેંગે. આ વિવાદની શરૂઆત બ્રાહ્મણ તરીકેની ઓળખ પર ગર્વ કરવાથી થઈ હતી અને આખરે આ વાત અનામત સુધી પહોંચી ગઈ. દેશમાં અનામતને લઈને એક મોટું આંદોલન શરૂ કરવાની કોશિશ કરવામાં આવી રહી હોય એમ સ્પષ્ટ જણાઈ રહ્યું છે. અનુરાધાએ બ્રાહ્મણ જીન્સ પોસ્ટ કરી ત્યાં સુધી બરાબર હતો. જોકે અનામતનો મુદ્દો છેડીને તેણે અજાણતા જ ટુકડે ટુકડે ગેંગને સપોર્ટ આપી દીધો. બીજેપીએ આરોપ મૂક્યો છે કે આ ટુકડે ટુકડે ગેંગ હિન્દુઓને જાતિઓમાં વિભાજિત કરી દેવા માંગે છે. આ લોકો દરેક મુદ્દે જાતિની વાત લાવે છે. બીજેપીના નેતાઓનો આરોપ છે કે રાહુલ ગાંધી આ ગેંગના મુખ્ય છે. રાહુલ ગાંધી વહીવટીતંત્ર અને ન્યાયતંત્ર અને મીડિયા સહિત તમામ ક્ષેત્રના કર્મચારીઓમાં એસસી એસટી અને ઓબીસીને શોધતા રહે છે. તેઓ ભારતીયોને જાતિઓના આધારે અલગ પાડવાની કોશિશ કરતા હોવાનું જણાય છે. હવે તો તેમણે હદ કરી છે. અમે તમને તેમના શબ્દો કહીએ એના કરતા તો તમે તેમને જ પહેલા સાંભળો. મીડિયામાં આપકો દેખેગા ભૈયા, એક પહેલે ક્યા હોગા, વો બોલીવુડ કી વાત કરેંગે, વહાં પે ડાન્સ કરા દેખેગા, ઉસમે ભી આપકો કોઈ 90% કરી મિલને વાલા, કોઈ નહીં મિલેગા. ઠીક હે, દેખતે હૈ, મતલબ માઇનોરિટી ભી 90% ભી આતી હૈ મેડમ.
અનામતનું બ્યુટિફિકેશન થઈ રહ્યું છે, રાહુલ ગાંધી એક નેરેટિવ ચલાવી રહ્યા છે. આ નેરેટિવનો હેતુ એ છે કે તમે દરેક જગ્યાએ એસસી એસટી અને ઓબીસીને શોધતા રહો, જાતિઓને જ મહત્વ આપતા રહો. તેમનો ક્લિયર કટ મેસેજ છે કે જાતિનું જ મહત્વ છે. આવી સ્થિતિમાં સવાલ એ છે કે કોઈ વ્યક્તિ પોતાની જાતિને લઈને ગૌરવની લાગણી કરે તો તેની સામે વાંધો ઉઠાવવો કેટલો યોગ્ય છે? શું આ ડબલ સ્ટાન્ડર્ડ નથી? કેમ કે આખરે તો રાહુલ જ જાતિને શોધી રહ્યા છે, એટલે સ્વાભાવિક રીતે આવા માહોલમાં કોઈ પણ વ્યક્તિ સામેથી જ પોતાની જાતિ કહી શકે છે. જોકે અમે આવા જાતિવાદમાં માનતા નથી, બલકે અમે વસુધૈવ કુટુંબકમમાં માનીએ છીએ. એવું કુટુંબ કે જ્યાં તમામ માનવી સમાન હોય, તમામ લોકો પોતાની જાતિ, ધર્મ કે દેશના બદલે એક મનુષ્ય હોવાના નાતે ગર્વ અનુભવે. વાત અનુરાધા તિવારીની છે તો આ કેસથી બ્રાહ્મણો વિરુદ્ધ માનસિકતા છતી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે, જેના માટે રાજકારણીઓ જવાબદાર છે. અમે તમને એના વિશે વિસ્તારથી જણાવીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. લોકશાહીમાં અભિવ્યક્તિની ખૂબ જ આઝાદી હોય છે, એને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવે છે, બલકે એને મૂળ બંધારણીય અધિકાર ગણાવવામાં આવ્યો છે. જોકે એટલી કાળજી જરૂર રાખવી પડે કે આઝાદી હેટ સ્પીચમાં કન્વર્ટ ન થઈ જાય. અમે સરળ ભાષામાં કહીએ તો તમે જાહેરમાં તમારા અભિપ્રાયો રજૂ કરી શકો છો, જેનો તમને અધિકાર છે. જોકે તમારા શબ્દોથી કોઈ વ્યક્તિની લાગણીને ઠેસ ન પહોંચવી જોઈએ. તમે ધર્મ, વંશ, જાતિ કે ભાષાના આધારે કોઈને પણ ટાર્ગેટ ન કરી શકો. જો તમે કોઈને આ રીતે ટાર્ગેટ કરવાની કોશિશ કરો તો હેટ સ્પીચ ગણાય. સુપ્રીમ કોર્ટે હેટ સ્પીચને લઈને અનેક વખત ખડકાઈ બતાવી છે. અમે પણ માનીએ છીએ કે ધિક્કારની લાગણી જગાવતા શબ્દોને વખોડવા જ જોઈએ, કેમ કે આખરે આવા શબ્દોથી હિંસાને પ્રોત્સાહન મળે છે. અભિવ્યક્તિની આઝાદીને હથિયાર બનાવીને હેટ સ્પીચ ન આપી શકાય. હેટ સ્પીચને રોકવા માટે કાયદા પણ ઘડવામાં આવ્યા છે. જોકે આપણા દેશમાં કેટલીક જાતિઓને હેટ સ્પીચની વિરુદ્ધ લીગલ પ્રોટેક્શન મળ્યું નથી, એટલે કે આ જાતિઓની વિરુદ્ધ કંઈ પણ એલફેલ બોલવાની જાણે કે છૂટ આપવામાં આવી છે. કોઈ જ કારણ વિના તેમને ટાર્ગેટ કરવામાં આવે છે. અમે બ્રાહ્મણોની વાત કરી રહ્યા છીએ, અમે અનુરાધા તિવારીની જ વાત જ નથી કરતા. અમારી આખી વાત તમે શાંતિથી સાંભળજો. અમે કોઈ પણ કાસ્ટની તરફેણ કે વિરુદ્ધમાં નથી. અમારા માટે તો ભારતમાં રહેલી દરેક વ્યક્તિ ભારતીય છે અને એ દ્રષ્ટિએ બધા જ સમાન છે. આમ છતાં કેટલીક હકીકતને જોઈ અને સમજવા છતાં અમે અમારી આંખો બંધ ન રાખી શકીએ. હકીકત એ છે કે રાજકારણ, મીડિયા, યુનિવર્સિટીઓ અને પોપ કલ્ચરમાં ભારતની વિરુદ્ધ ઝેર ઓકવામાં આવે છે, જેમાં પણ ખાસ કરીને બ્રાહ્મણોને ટાર્ગેટ કરવામાં આવે છે. એક રીતે બ્રાહ્મણોની વિરુદ્ધની હેટ સ્પીચને નોર્મલાઇઝ કરવામાં આવે છે. સવાલ એ છે કે બ્રાહ્મણોની વિરુદ્ધ શા માટે આટલી નેગેટિવિટી ફેલાવવામાં આવી રહી છે? બ્રાહ્મણો વિરુદ્ધ નેગેટિવિટીનો આ પુરાવો તમે છો. આ તસવીરમાં તમને ટ્વિટરના ભૂતપૂર્વ સીઈઓ જેક ડોર્સી જોવા મળશે. આ તસવીર નવેમ્બર 2018ની છે. એ સમયે ડોર્સી ભારતની મુલાકાતે આવ્યા હતા. તેમણે કેટલીક મહિલા પત્રકારો, એક્ટિવિસ્ટ અને લેખકોની સાથે એક ગ્રુપ ફોટો માટે પોઝ આપ્યો હતો. એ સમયે ડોર્સીના હાથમાં એક પ્લે કાર્ડ હતો, જેમાં લખવામાં આવ્યું હતું કે સ્મેશ બ્રાહ્મિનિકલ પેટ્રિયાર્ચી, જેને લઈને ટ્વિટર પર શાબ્દિક લડાઈ શરૂ થઈ ગઈ હતી. ડોર્સીએ મેસેજ આપ્યો કે સ્મેશ બ્રાહ્મિનિકલ પેટ્રિયાર્ચી. સોશિયલ મીડિયા પર એ સમયે અનેક લોકોએ માની લીધું હતું કે બ્રાહ્મિનિકલ એટલે કે બ્રાહ્મણોને સંબંધિત,
અને પેટ્રિયાર્ચી એટલે કે પિતૃસત્તા, પિતૃસત્વ, પિતૃસત્તાવાળા કુટુંબની વાત કરીએ તો કુટુંબનો મુખ્ય કર્તા સૌથી વડીલ પુરુષ હોય છે. સ્મેશ એટલે કે ભાંગીને ભૂક્કો કરી દેવો. આ રીતે મેસેજ આપવામાં આવ્યો કે અન્ય જાતિના લોકો પર બ્રાહ્મણો અત્યાચાર કરી રહ્યા છે, આ અત્યાચારનો કોઈ પણ રીતે અંત લાવવો જોઈએ. આ તો માત્ર એક ઉદાહરણ છે. કેટલાક સંસદ સભ્યો, વિધાનસભ્યો, શિક્ષણકારો, પત્રકારો અને એક સોશિયલ મીડિયા યુઝર્સ બ્રાહ્મણોની વિરુદ્ધ ઝેર ઓકતા રહે છે. જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં પણ વખતો વખત સવર્ણો વિરુદ્ધ લખાણ લખવામાં આવે છે. આ યુનિવર્સિટીના કેમ્પસની દિવાલો પર બ્રાહ્મણો ભારત છોડો જેવા ધિક્કારની લાગણી જગાવતા સૂત્રો લખવામાં આવે છે. બ્રાહ્મણોને ડરાવવા માટે સ્કૂલ ઓફ ઇન્ટરનેશનલ સ્ટડીઝના બિલ્ડિંગમાં તોડફોડ પણ કરવામાં આવે છે. આ જ કેમ્પસમાં ભારત તેરે ટુકડે હોંગીના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ જ કેમ્પસમાં હિન્દુ ધર્મને નષ્ટ કરી દેવાના સપના દેખાડવામાં આવે છે. બ્રાહ્મણો વિરુદ્ધ ઝેર રોકવાની વાત છે તો એક ખાસ રાજ્યનો ઉલ્લેખ કરવો પડે. વાત તમિલનાડુની છે. તમિલનાડુના પ્રધાન તેમજ મુખ્યમંત્રી એમ કે સ્ટાલિનના દીકરા ઉદયનિધિ સ્ટાલિનના એક સ્ટેટમેન્ટને યાદ કરવું પડે. ઉદયનિધિ એક ઇવેન્ટમાં કહ્યું હતું કે કેટલીક વસ્તુઓનો અંત લાવવો જ રહ્યો, જેમ કે મચ્છર, ડેન્ગ્યુ, મલેરિયા અને કોરોનાને ખલાસ કરવા જ રહ્યા, જેનો વિરોધ ન કરી શકાય. સનાતન ધર્મ પણ આવો જ છે. સનાતન શું છે? સનાતન નામ સંસ્કૃત પરથી આવ્યું છે. ઉદયનિધિએ ઓચિંતા આ વાત કહી નથી, પરંતુ તેમની પાર્ટી ડીએમકેની શરૂઆત જ બ્રાહ્મણ વિરોધી આંદોલનોથી શરૂ થઈ હતી. જસ્ટિસ મૂવમેન્ટ, સેલ્ફ રિસ્પેક્ટ મૂવમેન્ટ અને દ્રવિડ મૂવમેન્ટ એમ ત્રણ બ્રાહ્મણ વિરોધી આંદોલનોથી ડીએમકેનો જન્મ થયો હતો. આ રાજ્યમાં બ્રાહ્મણોની વિરુદ્ધ લોકોમાં ખૂબ જ નફરતની લાગણી છે. આ રાજ્યમાં 3% જ બ્રાહ્મણો છે. તેમની વિરુદ્ધ નફરતની લાગણી વિશે સમજવા માટે બ્રિટિશ રાજના સમયગાળામાં જવું પડે. બ્રિટિશ શાસનમાં સૌથી પહેલાં બ્રાહ્મણોએ અંગ્રેજી ભાષાને અપનાવી હતી, જેના કારણે બ્રિટિશ રાજના સમયે વહીવટીતંત્રમાં બ્રાહ્મણોની સંખ્યા સૌથી વધારે હતી. લેખક કે નમ્મી અરૂરને તેમના પુસ્તક તામિલ રેનેસન્સમાં લખ્યું હતું કે 1912 મદ્રાસ પ્રેસિડેન્સીમાં ડેપ્યુટી કલેક્ટર, સબ જજ, ડિસ્ટ્રિક્ટ મુનસિફ જેવી બ્રિટિશ નોકરીઓમાં બ્રાહ્મણોનો દબદબો હતો. જોકે તમિલનાડુમાં તેમની કુલ 3% વસ્તી હતી, જેના કારણે સમાજમાં બ્રાહ્મણ વિરોધી વિચારધારાનો જન્મ થયો. કેટલાક લોકોએ સમાજના મનમાં એ વિચાર નાખ્યો કે કોઈ કાવતરાના ભાગરૂપે મોટા પદો પર બ્રાહ્મણોની નિમણૂક કરવામાં આવી રહી છે, જેના કારણે બીજા સમાજના લોકોને તક મળતી નથી. બ્રાહ્મણોની વિરુદ્ધની માનસિકતા માટે આવા રાજકારણીઓ જવાબદાર છે. તેઓ જ સમાજના ભાગલા પાડવા માટે સતત પ્રયત્નો કરતા રહે છે. તેમના આવા પ્રયત્નો વિશે અમે તમને વિસ્તારથી જણાવીશું, પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તે રડી રહી છે, તેના ડૂસકા અમને સંભળાઈ રહ્યા છે, અમારી આંખો ભીની કરી જાય છે. પોતાના સંતાનોને અંદરો અંદર લડાઈ કરતા જોઈને કોઈ પણ માના હૃદયમાં દુઃખ અને પીડાનું પૂર આવે. અમે ભારત માતાની વાત કરી રહ્યા છીએ. આજે ભારત માતાના સંતાનોને જાતિના આધારે અલગ કરવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાહુલ ગાંધી પર આવા જ પ્રયાસો કરવાનો આરોપ બીજેપી દ્વારા મૂકવામાં આવ્યો છે. તમે રાહુલ ગાંધીને સાંભળો અને એ પછી તમે જ નક્કી કરો. નરેન્દ્ર મોદીને દો તરીકે કે જવાન બના દીએ. એક જો ગરીબો કા બેટા હોગા, દલિતો કા, આદિવાસીઓ કા, પિછડો કા, ગરીબ જનરલ કાસ્ટ પરિવારો કા બેટા હોગા, માઇનોરિટી કા બેટા હોગા, और दूसरा जो अमीर घर का बेटा होगा. जो गरीब घर का बेटा है उसे उन्होंने एक नया नाम दिया है, अग्निवीर.
और उससे ये कह रहे हैं कि देखो अगर तुम शहीद होगे तो तुम्हें शहीद का दर्जा नहीं मिलने वाला है। राहुल गांधी कहूं कि गरीबों दलितों आदिवासियों ने लघुमतियों माटे अग्निवीर योजना छे, बाकी धनवान परिवार ना संतानों माटे आर्म्ड फोर्सेस में रेग्युलर भर्ती छे। तेना निवेदन में जराय सच्चाई नहीं। राहुल गांधी सतत एवी उमेज ऊभी करवानी कोशिश करी रहा है कि ब्राह्मणों सहित सवर्णों हाथ में शासन रहूं छे। मजेदार बात ए छे कि पुष्कर मंदिर में एक पूजा दरमियान राहुले पोतानी जातने काश्मीरी ब्राह्मण गणाव्या हता। ए समय तेमणे पोतानुं गोत्र दत्तात्रेय गणाव्युं हतुं। बीजी तरफ पीएम मोदी ओबीसी समुदायना छे। लोकसभा की चूंटनी समय राहुल गांधी सहित इंडिया गठबंधन नेताओं जाति आधारित राजकारण रमता हता। ए समय आ राजकारणनो मुकाबलो करवा माटे पीएम मोदीए जणाव्युं हतुं कि गरीब महिलाओं युवकों और खेडूतो एम चार मुख्य जातिओ छे। આવી વાતો છતાં પણ ભારતમાંથી જાતિ આધારિત રાજકારણને નાબૂદ કરી શકાય એવી સ્થિતિ અત્યારે જણાતી નથી, કેમ કે રાહુલ ગાંધી એસસી એસટી અને ઓબીસી સમુદાયના લોકોના મનમાં સતત એ વાત ઠસાવી રહ્યા છે કે રાજકારણ અને અર્થકારણમાં તેમનું પૂરતું પ્રતિનિધિત્વ નથી। આ રીતે આ સમાજના લોકોની ઉશ્કેરણી કરવામાં આવે છે, જેના કારણે જ તો બ્રાહ્મણો સહિતના સવર્ણો વિરુદ્ધ સતત ઝેર રોકવામાં આવતું રહે છે। વખતો વખત બ્રાહ્મણોની વિરુદ્ધ નિવેદનો આપવામાં આવતા રહે છે, જેમ કે મધ્યપ્રદેશના બીજેપીના નેતા પ્રીતમ લોધીએ કથા કરતા બ્રાહ્મણો વિશે ઓગસ્ટ 2022માં વાંધાજનક વાત કહી હતી। તેમણે કહ્યું હતું કે આ બ્રાહ્મણો તમને 9 દિવસ રોજ 7-8 કલાક પાગલ બનાવે છે। મહિલાઓ તેમની વાત સાંભળીને પોતાના ઘરોમાંથી ઘી ઘઉં અને ચોખા જેવી વસ્તુઓ તેમના ચરણોમાં અર્પણ કરી દે છે। મહિલાઓએ આ સામગ્રી તેમના સંતાનોને જમાડવી જોઈએ। દાન દક્ષિણા લઈને આ બ્રાહ્મણો રફુ ચક્કર થઈ જાય છે, સ્વાભાવિક રીતે આવી વાતોનો વિરોધ થાય એટલે પ્રીતમની બીજેપીમાંથી હકાલપટ્ટી કરવામાં આવી હતી। પંજાબના રાજકારણમાં ફટકાબાજી કરનારા નવજોતસિંહ સિદ્ધુએ પણ એક સમય ભૂતકાળમાં બ્રાહ્મણો પર શાબ્દિક હુમલા કર્યા હતા। તેમણે અકાલી દળના નેતા અનિલ જોશીને કાળા બ્રાહ્મણ ગણાવ્યા હતા। આ રાજ્યના બ્રાહ્મણોએ સ્વાભાવિક રીતે એનો ભારે વિરોધ કર્યો હતો, જેના પછી સિદ્ધુએ બ્રાહ્મણોની માફી માંગી લીધી હતી। વિદેશોમાં પણ બ્રાહ્મણો વિરુદ્ધ નફરતની લાગણી ફેલાવાઈ છે। અમેરિકન મહિલા પ્રોફેસર એમી વેક્સ બ્રાહ્મણો વિશે સતત ઘસાતું બોલ્યા કરે છે। તેમણે એક ટોક શોમાં કહ્યું હતું કે બ્રાહ્મણ મહિલાઓને શીખવામાં આવે છે કે તેઓ બીજા બધા કરતાં શ્રેષ્ઠ છે, કેમ કે તેઓ બ્રાહ્મણ છે, આમ છતાં પણ તેમના દેશમાં ગંદકી છે। એમીની આ કોમેન્ટની ખૂબ જ ટીકા કરવામાં આવી હતી। સવાલ એ છે કે શા માટે બ્રાહ્મણો માટે અમુક લોકોની આંખોમાં ઝેર જોવા મળી રહ્યું છે? આ સમસ્યાનું મૂળ જાતિ આધારિત રાજકારણ છે। ખરેખર બ્રાહ્મણ શબ્દનો અર્થ ખૂબ જ સુંદર છે, જે બ્રહ્મનું કામ કરે એ તમામ લોકો બ્રાહ્મણ છે। બ્રહ્મ એટલે કે ભગવાનનું કામ, જે ભગવાનના વિચારો લોકો સુધી પહોંચાડે તેને બ્રાહ્મણ કહેવાય, પછી એ વ્યક્તિ કોઈ પણ જાતિ કે જ્ઞાતિનો હોય। આવા બ્રાહ્મણોનો તમે કેવી રીતે વિરોધ કરશો? ક્યાર આજના ફૂલ સ્ટોપમાં આજે આટલું જ, નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો, નમસ્કાર।